નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીએ સેમ 3 ગુજરાતી સીસી સીઈ 304 નર્મદની કવિતા. હવે આપણે એકમ 2 માં આપણે જોઈએ તો નર્મદનું સર્જન, નિબંધકાર, આત્મકથાકાર એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો નર્મદની સાહિત્ય સેવાનો પરિચય કરાવી નર્મદ અને દલપતરામની કવિતાની તુલના કરો, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો આપણે જોઈએ તો નર્મદનું સાહિત્ય અર્પણ. તો સાહિત્ય અર્પણમાં નર્મદ એટલે અર્વાચીન યુગનો અરુણ. નર્મદ અર્વાચીનમાં આદ્ય નર્મદ એટલે કે નવા પ્રસ્થાન, નવા પ્રણયા, આવા પ્રશંસિત વચનો દ્વારા આપણે નર્મદને ઓળખીએ છીએ. અંજલિ આપીએ છીએ કે તેણે સાહિત્ય સમાજમાં નવયુગના મંડાળ માટે જ મથામણ કરી તે જ ધ્યાનાર્થ બને છે. તો આપણે જોયું કે નર્મદથી જ શરૂઆત થઈ છે નવ પ્રસ્થાનની, નવા યુગની. તો નર્મદે જ આવા નવા પ્રસ્થાન, નવા પ્રણાય, આવા નર્મદ, આવા પ્રશંસિત વચનો દ્વારા જ નર્મદ ઓળખાય છે. કાવ્ય ક્ષેત્રે નર્મદની સેવાઓ. તો નર્મદની જે કાવ્ય ક્ષેત્રે સેવાઓ, તો એમાં કાવ્ય સંગ્રહ નર્મ કવિતા ભાગ 1 અને 2. તો નર્મ કવિતા ભાગ 1-2માં એમનો કાવ્ય સંગ્રહ બધા છે. નર્મદનું કાવ્ય સર્જન વિપુલ અને વૈવિધ્યમય છે. એ બધા કાવ્યો નર્મદ કવિતાના 2 દળદાર ગ્રંથોમાં પણ સંગૃહિત થયેલા છે. નર્મદના સમસ્ત કાવ્ય સર્જનને 3 મુખ્ય વિભાગોમાં નીચે પ્રમાણે આપણે જોઈશું. તો 1 નંબર આપેલો છે ક મધ્યકાલીન કાવ્ય પરંપરા. તો નંબર 1માં આપણે જોઈએ તો મધ્યકાલીન કાવ્ય પરંપરા સાથે અનુસાધન જાળવતી કાવ્ય શૈલીમાં રચાયેલ નર્મદ આ પ્રકારના કાવ્યો રચના રીતિ મધ્યકાલીન પરંપરા મુજબની છે અને વિચારો તથા જીવન દ્રષ્ટિએ પણ અર્વાચીન છે. નર્મદ પોતાના કાવ્ય સર્જનોનો પ્રારંભ આવી પરંપરાગત કાવ્ય શૈલીમાં જ કર્યો હતો અને પછી ધીમે ધીમે પોતાની મૌલિક ધબની કાવ્ય શૈલી એને નિભજાવી લીધી હતી. આ પ્રકારની કવિતામાં અનુભવ લહેરી અને નર્મદ ટેકરી અને તે પરના કરેલા વિચારો જેવા લાંબા કાવ્યોનો પણ સમાવેશ અંદર થાય છે. અનુભવ લહેરી નર્મદનું અત્યંત નોંધપાત્ર લાંબુ કાવ્ય છે. અખાના છપ્પાની ઢબે જ એ કાવ્ય રચાયું છે અને અખા જેવી જ ચોટ સાધવાનું નર્મદનું ગજું નથી, છતાંય નીચેના જેવી કેટલીક પંક્તિઓ આપણે જોઈએ તો એને ઠીક ઠીક ચોટ સાધી શક્યો છે. રે નર્મદ અંધારી રાત તેને મળતી તારી જાત, સૌ સગું સગું ભાઈ સૂંઘે ન કરમાઈ જાય. નર્મદ ટેકરી અને તે પર કરેલા વિચારો લાંબુ વિચાર પ્રધાન કાવ્ય છે અને અર્વાચીન કવિતાના કેટલાક લક્ષણો બીજરૂપે આ કાવ્યમાં ક્યાંક ક્યાંક દેખાય છે. પ્રસંગે પ્રસંગે મનમાં જાગેલા વિચારોને શબ્દ દેહ આપવાનો પ્રયત્ન નર્મદે અહીં કર્યો છે. સુખ એવા મથાણા નીચે મૂકેલી કાવ્ય પંક્તિઓમાં આપણે જોઈએ તો કોઈ હોય હાલે મસ્ત, કોઈ હોય હાલે મસ્ત, કોઈ હોય ઈસકે મસ્ત, સુખ્યો નર્મદ ખ્યાલે મસ્ત, આ રીતે એને સરસ સચોટ રીતે પ્રગટ કરેલી આ પંક્તિ જોઈએ. ગોપી ગીત રૂકમણી હરણ વજે સંગ ચાંદબા જેવા પલલક્ષી કાવ્યો પણ આ જ પ્રકારે રચાયા છે અને વજસે સંગ ચાંદબા પદ્યવાતા જેવી કૃતિ છે. એમાં નર્મદ સામળને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. વિચારો અને દ્રષ્ટિકોણ અર્વાચીન હોવા છતાંય, કાવ્ય વિગત પ્રચુર હોવા છતાંય આ કથા પ્રધાન કાવ્ય એકંદરે ખૂબ જ ઇલિષ્ટ અને નીરસ બની ગયું છે. રૂકમણી હરણ નાનકડા આખ્યાન સ્વરૂપ રચાયેલું કાવ્ય છે. નર્મદના કાવ્યોનો આ વિભાગ દર્શાવે છે કે પોતાના સર્જનના આરંભકાળમાં નર્મદ મધ્યકાલીન કાવ્ય પરંપરાને જ અનુસર્યો
હતું. હવે જોઈએ નંબર બે. તો નંબર બેમાં સંસાર સુધારાને લગતા કાવ્યોની વાત કરેલી છે. તો નર્મદની કવિતાનો બીજો મહત્વનો વિભાગ આ સંસાર સુધારાના લગતા કાવ્યો છે. નર્મદ જેટલો સાહિત્યકાર હતો તેનાથી એ મોટો સંસાર સુધારક હતો. એ રહ્યો અનિષ્ટ રૂઢિઓના સગજામાંથી પોતાના સમાજને મુક્ત કરીને એમના જીવનમાં નવીન સુધારા દાખલ કરવાનો નર્મદનો ઉત્સાહ જેટલો પ્રચંડ હતો તેટલો જ આવેશમય પણ હતો. આવા સંસાર સુધારાના કાવ્યો રચવાની બાબતમાં દલપતરામના સાથેની નર્મદની સ્પર્ધા પણ એક પ્રેરક બળ રૂપ બની હતી. સ્ત્રી શિક્ષણ, વૈધવ્યના અનિષ્ટો, વિધવા વિવાહની હિમાયત, ભૂત પ્રેતના વહેમ, લગ્ન અને મરણ પાછળના ખોટા ખર્ચા, રૂઢિચુસ્તા, અંધશ્રદ્ધા, આવા અનેક વિષયો પર નર્મદે અસંખ્ય કાવ્યો લખ્યા છે. શેર સટ્ટાની આફત આ પ્રકારની નોંધપાત્ર કૃતિ છે. નર્મદ એમાં ઠીક ઠીક ચોટ સાધી શક્યો છે. વૈધવ્ય ચિત્ર જેવા કાવ્યમાં શિષ્ટા અને ઔચિત્ય સદંત અભાવ પણ વર્તાયો છે. આ રીતે એમને સંસાર સુધારાના કાવ્યો લખેલા છે. નંબર ત્રણ, નવ પ્રસ્થાન કરતી કવિતાઓ, આ ત્રીજો ભાગ છે. તો એમાં નવ પ્રસ્થાન કરતી કવિતા વિશે વાત કરીએ. તો નર્મદના સમગ્ર કાવ્યસર્જનનો મહત્વનો યશોદાયી ખંડ છે. વિષય નિરૂપણ, ભાવ સંવેદના અને આકાર પ્રકારની બધી જ દ્રષ્ટિ નર્મદના આ કાવ્યમાં છે. સ્થિતિજો ખોલેલી અને નવી દિશાઓમાં પ્રયાણ આગરે છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ નર્મદના આ પ્રકારના કાવ્યોથી થાય છે. નવ પ્રસ્થાન કરતી નર્મદની આ કવિતાઓ નીચે પ્રમાણે વર્ગીકરણ આપણે જોઈએ. તો નંબર એક, પ્રકૃતિ કાવ્ય. તો જુઓ, નંબર એકમાં પ્રકૃતિ કાવ્યોમાં પ્રકૃતિ સૌંદર્યને જ મુખ્ય વિષયો બનાવી કાવ્યો રચવાનો આરંભ નર્મદે કર્યો છે. એમને ઋતુવર્ણન આવી એક નોંધપાત્ર કૃતિ છે અને નર્મદે એમાં અક્ષરમેળ છંદોનો ઉપયોગ કર્યો છે. પ્રાકૃતિક સૌંદર્યને છટાઓના શૃંગાર રસને પ્રગટ કરવાનો પણ પ્રયત્ન નર્મદે કર્યો છે. શૃંગારનું આલેખન ઘણે ઠેકાણે હીન અને ગ્રામ્ય બની ગયું છે. કેટલીક વાતો રસને બદલે અપરસનો જ અનુભવ થાય છે. આમ છતાંય જ્યાં કેવળ પ્રકૃતિ સૌંદર્ય છટાઓનું જ વર્ણન છે ત્યાં નર્મદ ઠીક ઠીક કવિત્વ શક્તિ બતાવી શક્યો છે. આમ નર્મદ નોંધપાત્ર પ્રમાણમાં પ્રસાદ લાલિત્ય અને રસિકતા દાખવી શક્યો છે. વનવર્ણ એવું જ એક બીજું લાંબુ પ્રકૃતિ કાવ્ય છે અને આ કાવ્ય ઋતુવર્ણન કરતાં પણ વધારે પ્રસાદિક બની શક્યું છે. પ્રવાસ વર્ણન કાવ્યમાં નર્મદે સુરતથી મુંબઈ સુધીના જે પ્રવાસના નિમિત્ત બનાવીને એ દરમિયાન થતા જ પ્રકૃતિના અનુભવ વર્ણવ્યો છે. આમ આ કાવ્યમાં મંદાકાંતા સિખરી જેવા અક્ષરમેળોનો છંદો પણ રચાયેલા કટાવ પણ ખૂબ સફળ અને સુંદર રીતે પ્રકૃતિ કાવ્યમાં જોવા મળે છે. નંબર બેમાં જોઈએ તો પ્રેમ વિષયક કાવ્ય. જેમ પ્રકૃતિને તમે વ્યક્તિગત પ્રેમને મુખ્ય વિષય બનાવીને કાવ્યો રચવાનો પ્રારંભ નર્મદે જ કર્યો છે ને, આમ છતાંય નર્મદના આવા પ્રેમ કાવ્યો કલા દ્રષ્ટિએ ખૂબ જ ઉતરતા બનાવ્યા છે. એના સ્વભાવની ઉડંત કામમુક્તા અને સંયમનો ભાવ આ પ્રેમ કાવ્યોમાં ઘણીવાર અરસપરસનો ભોગ બનાવી દે છે. સ્થૂળ ચેષ્ટાઓના વર્ણનો કાવ્યમાં અશિષ્ટતા અને ગામ્યતા લાવે છે અને સુંદરમ નોંધે છે કે શારીરિક ગંદકી સુધી પહોંચી જાય તેવી નિષ્કૃષ્ટ કોટીના આ કાવ્યો કરતાં સંભોગ શૃંગાર, વિપ્રલમ શૃંગાર, મિલન મિરહના કાવ્યો વધુ સારા નીવડ્યા છે. નર્મદના આવા જ પ્રેમ વિષયક કાવ્યો પ્રેમનીતિ નોંધપાત્ર છે અને આ કાવ્યો 200 દોહરાનું છે અને લય અને લાઘવ બંને દ્રષ્ટિએ આ કાવ્ય ઠીક ઠીક સફળ બની રહે છે. હવે આપણે જોઈએ તો નંબર ત્રણમાં સ્વદેશા ભક્તિના કાવ્યો. તો સ્વદેશ ભક્તિના કાવ્યોમાં આપણે જોઈએ તો સ્વદેશ પ્રેમના કાવ્યો રચવામાં પણ
નર્મદા જ પહેલ કરી છે. એનામાં ઉગ્ર દેશદા જ હતી. દેશની અવદશાને એને તીવ્ર અફસોસ હતો અને એ અવદશા ટાળીને દેશને ફરી પ્રતાપી ઉજળો કરવાની ઉત્કૃષ્ટ તેમનામાં હતી. નર્મદાના હૈયાની આ દેશદાજ એના સ્વદેશ ભક્તિના કાવ્યો રૂપે વ્યક્ત થઈ છે અને આ પ્રકારના કાવ્યો એની કવિત્વ શક્તિનો ઉત્તમ અંશ બની રહે છે. નર્મદના સ્વદેશ પ્રેમના કાવ્યો બે વિભાગમાં વહેંચાયા છે. પહેલો વિભાગ છે લાંબા વાર્તા પ્રધાન કાવ્યો. એમાં જીવરાજ, રુદન, રસિક, વીરસિંહ તથા હિન્દુઓની પડતી જેવા કાવ્યો નોંધપાત્ર કાવ્યકૃતિઓ છે અને લગભગ 1500 પંક્તિઓનું લાંબું કાવ્ય હોળા છંદમાં લખાયેલું છે. આ રીતે સ્વદેશા ભક્તિના કાવ્યોમાં બીજા પ્રકાર તે નાના ઉર્મી પ્રધાન કાવ્યો છે. તો એ કાવ્યો નર્મદના સમસ્ત કાવ્ય સર્જનમાં સૌથી ચડિયાતા અને ચોટદાર બની રહે છે. નર્મદના ઉત્કૃષ્ટ દેશ પ્રેમ, એની વતન ભક્તિ, પોતાની જન્મભૂમિ સુરત અને એના સ્નેહ આદર, નર્મદનો સભર જુસ્સો, એનો એક વીર યોદ્ધો છાજે તેવો યુદ્ધ ઉત્સાહ, એના સ્વભાવની બુલંદી અને દિલેરી, આ બધું જ નર્મદની આ લઘુ કાવ્ય રચનાઓમાં અસરકારક રીતે પ્રગટ થયેલું જોવા મળે છે. જય જય ગરવી ગુજરાત અને કોની કોની છે ગુજરાત, એ બે કાવ્યો નર્મદના સ્વદેશ પ્રેમ ઉત્કટ રીતે પ્રગટ થયો છે અને ગુજરાતના ગૌરવનું મહિમા ગાન હજુ આજે પણ અસરકારક અને લોકપ્રિય બની રહ્યું છે. પોતાના સુરત પર નર્મદે રચેલું કાવ્ય પણ એવું જ ચોટદાર અને ભાવવાહી છે. આમ તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ, મન ઘણું અભિમાન ભોય તારી મેં ચૂમી, આ રીતે એમણે પંક્તિઓ લખી છે. અને આપણે આના પછીનું લેક્ચરમાં કવિ તરીકે નર્મદની સિદ્ધિ અને મર્યાદાઓ વિશેની ચર્ચા કરીશું. બસ.